નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 10 મે 2024. આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આગામી સમયની અંદર ચોમાસુ નજીક આવી રહ્યું છે. બંગાળના ઉપસાગરમાં ધીમે ધીમે સિસ્ટમો ચાલુ થશે અને ભારત તરફ ચોમાસાનું આગમન થઈ રહ્યું છે. ત્યારે ખાસ કરીને અત્યારે આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે પવન કઈ દિશાનો છે અને કઈ દિશાનો પવન સારો તેના આધારે પણ ચોમાસાની આગાહી કરવામાં આવતી હોય છે. અને સળિયાનો જે પડસાયો હોય છે તે માપીને કેટલા mm વરસાદ કયા વિસ્તારમાં થવાનો છે તેની પણ આગાહી કરવામાં આવતી હોય છે. જે તે વિસ્તારની અંદર જે લોકો છે તેમણે પણ આ અનુમાન કરવું જોઈએ. તો પડસાયો માપી અને તમારા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેનું પણ તમે આગોતરું અનુમાન કરી શકો. તો જોઈએ સંપૂર્ણ અપડેટ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો અત્યારે ખાસ કરીને અખાત્રીજના પવન વિશે, જેમાં પશ્ચિમ દિશાનો પવન હોય તો સારો, તેમજ ઉત્તર દિશા સુધીનો જે પવન છે તે પણ સારો ગણાય છે. કારણ કે પશ્ચિમથી ઉત્તર દિશા સુધીના પવનો ખેડૂતો માટે લાભદાયી વર્ષ નીવડે છે અને સારામાં સારું વર્ષ થાય તેવી સ્થિતિ. નૈઋત્ય અને અગ્નિ દિશાનો જો પવન હોય તો ખાસ કરીને દુષ્કાળની સ્થિતિ સર્જાતી હોય છે. જ્યારે દક્ષિણ દિશાનો પવન હોય તો પણ ઓછો વરસાદ પડતો હોય છે. જો ઈશાન દિશાનો પવન હોય તો તીડ જેવા જંતુઓનો ભય પણ વધારે રહેતો હોય છે. તો આ રીતે અખાત્રીજના પવનના આધારે આવનારું ચોમાસુ કેવું રહેશે તેની સચોટ આગાહી આવતા વિડીયોમાં કરવામાં આવશે. હવે વાત કરીએ આજે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે. આજની અપડેટ જોઈએ તો આજે સૌરાષ્ટ્રના એકાદ બે સ્થળો છે જેમાં જેસર આજુબાજુના વિસ્તારો હોય, તળાજા બગદાણા સાઈડના જે વિસ્તારો છે, તેમજ પાલીતાણા કડસલિયા ભાવનગર અલંગ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં સાટાસૂટી ભાવનગર જિલ્લાની અંદર થઈ શકે, તેમજ જામનગર જિલ્લાના જે એકાદ બે સ્થળો છે તેમાં પણ સાટાસૂટી થવાની શક્યતાઓ ગણી શકાય. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વાંસદા, ડાંગ, સાપુતારા, ભવનાથ, અંબોશી આજુબાજુના વિસ્તારોમાં વાની, કપરાડા આ બધા જે વિસ્તારો છે તેમાં પણ ઝાપટાની શક્યતા રહેલી છે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ જોવા મળશે, જેમાં ખાસ કરીને આબુ રોડ પંથકના જે વિસ્તારો છે, અંબાજી છે, તેમજ ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો, ડુંગરપુર આજુબાજુના જે એકાદ બે સ્થળો છે તેમાં પણ સામાન્ય સાટાસૂટી થઈ શકે. રાધનપુર આજુબાજુના વિસ્તારો છે, અમદાવાદ, વિરમગામ, દસાડા, કુડા, ધ્રાંગધ્રા, નળ સરોવર, ધોળકા, તેમજ સુરેન્દ્રનગર, લીંબડી, તારાપુર, ખંભાત આજુબાજુના વિસ્તારો અને આ બધા જે વિસ્તારો છે, તેમજ દક્ષિણ ગુજરાતના સ્થળો જોઈએ તો બારડોલી, તેમજ તાપી, વાંસદા, બીલીમોરા, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે, સાપુતારા છે, આહવા છે, ભવનાથ, અંબોશી છે, તેમજ ખાડોલી, કપરાડા, વાની આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. 12 તારીખની અપડેટ જોઈએ તો 12 તારીખની અંદર પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના એકાદ બે સ્થળો જેમાં સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો, તેમજ વડોદરા, દાહોદ, ગોધરા, રાજપીપળા, ભરૂચ, તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે. ઉત્તર ગુજરાતના સ્થળોની વાત કરીએ તો પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા આટલા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. 13 તારીખની વાત કરીએ તો 13 તારીખમાં પણ ખાસ કરીને જામનગર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો તેમાં પણ પાલનપુર છે, ખેડબ્રહ્મા છે, આબુ રોડ, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. ભર ઉનાળે અત્યારે માવઠાની આગાહી કરવામાં આવી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ અત્યારે પડી શકે છે. 14 તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે, નલિયા આજુબાજુ અને ભુજ આજુબાજુ, તેમજ રાપર આજુબાજુ સામાન્ય ઝાપટા પડી શકે. સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ, ખંભાળિયા, લાલપુર, જામનગર, કાલાવડ, ભાણવડ, તેમજ ભાટિયા આજુબાજુના વિસ્તારો છે, વાંકાનેર, ધ્રોલ, સાવડી, થાન, ચોટીલા, રાજકોટ, ચાપર, વેરાવળ, કાલાવડ, રાણપુર, લીમડી, બોટાદ, બરવાળા આજુબાજુના વિસ્તારો, ગોંડલ, જસદણ, બાબરા, ગઢડા, વલભીપુર, શિહોર, પાલીતાણા આજુબાજુના જે વિસ્તારો છે, કુંડલા, વિસાવદર, ધારી આજુબાજુના જે વિસ્તારો છે,
તેમજ ઉપલેટા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે. વિસાવદર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે. તો વિરમગામ, અમદાવાદ, કપડવંશ, લુણાવાડા, ગોધરા, નડિયાદ, ધોળકા આજુબાજુના વિસ્તારો તેમજ ખંભાત, વડોદરા, અમોદ, ભરૂચ, રાજપીપળા તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા 14 તારીખમાં જોવા મળશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આબુ રોડ પંથક, પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. 15 તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ ભાવનગર, દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને તાપી જિલ્લાની અંદર સામાન્ય અમીસાટણારૂપી વરસાદ જોવા મળશે. હવે મિત્રો આપણે વાત કરીએ પવનની દિશા. તો અત્યારે આપ જોઈ શકો છો લાઈવ કે અત્યારના સમયે પવનની જે દિશા છે તે પશ્ચિમથી પૂર્વ તરફની આપણને જોવા મળે છે. એટલે કે પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે, જે સારામાં સારો પવન ગણાય છે. આજે સાંજના સમયની અપડેટ જોઈએ જેમાં પવનની ઝડપ કેટલી રહેશે તેની વાત કરીએ તો ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં 40, સૌરાષ્ટ્રમાં 40ની પવનની ઝડપ, જોટાના પવનો જોવા મળશે. આવતીકાલે પણ 40ની પવનની ઝડપ રહેશે, જ્યારે 13-14 તારીખની અંદર પવનની ઝડપમાં ઘટાડો થશે. ફરી વખત 15-16 તારીખથી પવનની ઝડપની અંદર વધારો થશે અને કચ્છના જે વિસ્તારો છે જેમાં 45, સૌરાષ્ટ્રમાં 44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો, 17 તારીખની અંદર પણ 47, કચ્છમાં સૌરાષ્ટ્રમાં 45ની પવનની ઝડપ રહેશે. 18 તારીખમાં કચ્છ જિલ્લાની અંદર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે. સૌરાષ્ટ્રમાં કોઈ કોઈ વિસ્તારોમાં 47 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે છે. તો 19 તારીખમાં પણ પવનની ઝડપ 40-45 સૌરાષ્ટ્રમાં અને 50 આજુબાજુ કચ્છમાં જોવા મળશે. ખત્રેજના પવન વિશેની વાત કરીએ તો ખાસ કરીને પશ્ચિમ દિશાનો પવન સૌથી સારો, કારણ કે વનરાજી ખીલી ઉઠે તેવો વરસાદ થતો હોય છે. નૈઋત્ય અને જે અગ્નિ દિશા છે તેનો જે પવન હોય તો દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતી હોય. દક્ષિણ દિશાનો પવન હોય કૂવા તળાવ સુકાય તેવી સ્થિતિ હોય. તેમજ પૂર્વ દિશાનો જો પવન હોય તો અનાજ અને ઘાસનો અભાવ, પશુહાની અને રોગ ફેલાવાના પ્રશ્નો બનતા હોય છે. તેમજ ઈશાન દિશાનો હોય તો ઉંદર, તીડ જેવા રોગો અને હિમથી પાકનો નાશ થવાનો ભય. ઉત્તર દિશાનો પવન હોય તો અમૃત વર્ષારૂપી ગણાય છે, નદી નાળા ઉભરાય. હવે સૌથી સારો જે પવન છે તે ઉત્તર દિશાનો, વાયવ્ય દિશાનો હોય તો પણ વરસાદ સારો થાય છે. તો પશ્ચિમ, વાયવ્ય અને ઉત્તર દિશાનો પવન ઘણો બધો સારો ગણાતો હોય છે. તો આ રીતે અખાત્રીજનો પવન જોઈને આગાહી કરવામાં આવે છે. તો તમારા વિસ્તારનું અનુમાન તમારે જણાવવાનું છે. તે સિવાય સળિયાનો, ઊભો સળિયો અને તેનો જે પડસાયો છે તે કેટલો પડે છે તેના આધારે પણ વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે. તેનું પણ અનુમાન આગામી સમયની અંદર આપણે આજે સાંજના સમય અથવા આવતીકાલના વિડીયોમાં આપવામાં આવશે. તાપમાનની વાત કરીએ તો આજે ખાવડા 39 ડિગ્રી, પાલનપુર 40, સુઈગામ, અમદાવાદ, મહેસાણા 41-42 ડિગ્રી, ડુંગરપુર 41-42 ડિગ્રી, તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ 40, ભાવનગર 37, વડોદરા 41 ડિગ્રી, સુરત, વલસાડ 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે. આવતીકાલનું તાપમાન જોઈએ તો આવતીકાલે પણ 41 ડિગ્રી સુધી કચ્છની અંદર અને ખાસ કરીને અમદાવાદ, વડોદરા, દાહોદ, મહેસાણા, રાજકોટ આ બધા વિસ્તારોમાં તાપમાન જોવા મળશે. બાકીના વિસ્તારોમાં 38-39 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળશે. તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીએ નવી અપડેટમાં. જોતા રહેજો ઓન્લી ખેડૂત હેલ્પ.